હાય મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે પાપડી ચાટ બનાવવાનું છે. તો પાપડી ચાટ બનાવવા માટે મેં પાપડી લઈ લીધી છે. આ ચણાના લોટ અને ઘઉંના લોટની મરચું મીઠું અજમો નાખીને પાપડી બનાવી લીધેલી છે. આ આપણે પૂરી બનાવી એવી જ રીતના પાપડી બનાવી લીધેલી છે. મેં હવે 5 થી 6 નંગ લીધી છે. એક મોસંબી લીધી છે ગાર્નિશિંગ કરવા માટે. એક ટામેટું સમારી લીધું છે. એક ડુંગળી લીધી છે. ગાજર લીધા છે. બદામ કાજુ લીધું છે ગાર્નિશિંગ માટે. ગાજર લીધું છે. કોથમીર લીધી છે. લીલા મરચાં લીધા છે. બહુ સરસ મજાનું આપણે આજ પાપડી ચાટ બનાવીશું ને એકદમ ફટાફટ બની જાય છે. તો હું તમને એના મસાલા બતાવું. મીઠું લીધું છે. ચાટ મસાલો લીધો છે. લાલ મરચું લીધું છે. ધાણા દરેલા લીધા છે. 1 કિલો જીરું લીધું છે. અજમો લીધો છે. કાળા મરીનો ભૂકો અધકચરો ખાંડીને લીધો છે. ચાટ મસાલો લીધો છે અને મીઠું લીધું છે. આ બધા સૂકા મસાલા આપણે નાખવાના છે અને બહુ સરસ મજાની આપણે પાપડી ચાટ બની જાય છે. પહેલાંથી મેં તૈયારી કરી નાખી છે એટલે એકદમ ફટાફટ બની જશે. ચાલો બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે પાપડીને ભાગી દેવાની છે. હાથથી ભાગી દઉં છું પાપડીને. તમે જોઈ શકો છો ચણા લોટ ને ઘઉંનો લોટ બંને મિક્સ કરી અને મસાલા કરી અને મેં પાપડી બનાવેલી છે ને એકદમ સોફ્ટ અને સરસ બનેલી છે. આવો કોરો નાસ્તો હોય તો છોકરાને ટિફિનમાં પણ આપી શકો છો ને તમને ક્યારેક સાંજનો ટાઈમ સમય હોય તો ખાવાનું ઈચ્છા થાય તો ખાઈ પણ શકો છો તમે. તમે જોઈ શકો છો મેં આવી રીતના ભૂકો કરી દીધો છે આનો. તમે એકવાર ખાશો તો ચણાચો બી ભૂલી જશો એટલું સરસ લાગે છે. આ ભૂકો થઈ ગયો છે સરસ મજાનો. હવે આપણે ડુંગળી નાખી દઈશું અંદર. ટામેટું નાખી દઈશું. ગાજર નાખી દઈશું. કોથમીર અને લીલા મરચાં નાખી દઈશું. બદામ કાજુ નાખી દઈશું. મિક્સ કરી લઈશું આપણે આને. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે મિક્સ થઈ ગયું છે. આપણે મસાલા કરી લઈશું હવે. આ બધા જ મસાલા મેં તૈયાર કરી દીધા હતા અને તમને બતાવ્યા હતા. મેં સૌથી વધારે 1 કિલો જીરું લીધું છે. બીજા તો 1/2 ચમચી જ બધા મસાલા લીધા છે અને 1 ચમચી મેં 1 કિલો જીરું લીધું છે. કેમકે જીરું થોડું 1 કિલો હોય તો વધારે સારું લાગે છે એટલે મેં જીરુનો ઉપયોગ વધારે કર્યો છે. બધા જ મસાલા આપણે મિક્સ કરી દઈશું અને પછી અંદર નાખી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો સરસ મસાલા આપણા નાખી દીધા છે ને આપણે કાંટાવાળા ચમચીથી આપણે આને મિક્સ કરીએ છીએ જાતે કરીને મસાલા સરસ લાગી જાય આપણા અંદર. થોડું સરચી કરી લઈશું એકવાર.
આથી બી મિક્સ કરી લઈશું આપણે, જ્યાંથી કરીને મસાલા સરસ પાપડી ચોંટી જાય. સરસ મજાની આપણી ચાટ તૈયાર થઈ ગઈ છે. ગાર્નિશિંગ ડિશમાં લેશું આપણે આને. તમે મોસંબીના ઉપર બી મસાલો લગાવો તો લગાવી શકો છો, પણ મેં નથી લગાવ્યો. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાની આપણી મોસંબી દેખાઈ રહી છે, બહુ સરસ મજાની. ડિટેલ્સ મૂકી દેશું હવે. આપણી ચાટ મૂકી દેશું હવે આપણે અંદર. મિત્રો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી એવી છે. કંઈ કમી છે એ બી પૂરી કરી દઈશું આપણે, થોડું ગાર્નિશિંગ વર્ક કરીશું. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનો આપણો પાપડી ચાટ તૈયાર થઈ ગયો છે. મેં ડીશ ગાર્નિશિંગ કરીને સરસ તૈયાર કરી દીધો છે. હવે આપણે મેં થોડી ગાજર આવી રીતના પતલી પતલી કટ કરીને રાખી હતી, હું એનાથી ગાર્નિશિંગ કરું છું. બહુ જ સરસ મજાનો દેખાય છે અને ખાવાની પણ એટલી જ મજા આવી જશે. ખરેખર તમે તમારા ઘરે બનાવજો મિત્રો, તમને મજા આવી જશે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જાતે કરીને ફટાફટ બની જાય વિડીયો તમારા માટે લઈને આવીશું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.